ખાન ભર ચોમાસે આકરી ગરમી દેશે સપ્ટેમ્બરમાં લાનીનો અસર જોવા મળશે તો ભૂકા બોલાવશે આગાહીકારોની મોટી આગાહી બે સાંભળો અનુમાન હવે ક્યારે પડશે ભારે વરસાદ જાણી લો તારીખો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ખેડૂતો માટે ખાસ સૂચન કૃષિ પાક માટે આગાહીકારોના ખાસ સૂચન સપ્ટેમ્બરમાં લાનીનોની અસર શું થશે અસર અગિયાર દસ અગિયાર આસપાસ એક લગભગ બંગાળ ઉદસાગરના ભેજના અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે ત્યારબાદ તારીખ પચીસમી છવ્વીસમી ઓગસ્ટ આસપાસ બંગાળસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત હોયને ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધી વરસાદ આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ચોવીસ ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતા પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહેશે દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થતાં ત્યાંની અંબિકા પૂર્ણા વગેરે નદીમાં ભારે જળસ્તર વધવાની શક્યતા રહેશે તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે નર્મદાના જળસ્તરમાં ભારે વધારો થશે અને આ જે વધારો જે છે લગભગ સપ્ટેમ્બરમાં આ વખતે લાની અસર થવાની શક્યતા રહેશે એટલે સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર એની મહત્તમ સપાટી સુધી આવવાની શક્યતા રહે છે સપ્ટેમ્બર માસમાં અરબી સમુદ્રમાં અને બંગાળ સાગરમાં સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો મજબૂત સિસ્ટમો છે હવાના દરબા દબાણ હળવા થવાથી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે ક્યારેક તે સાયરો નજીક જવાની પણ શક્યતા રહે છે અને આ સિસ્ટમ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા લાવશે અરબ સાગર પણ સક્રિય રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે પાક લગભગ નિખર અવસ્થામાં હોય નિખર અવસ્થામાં જે પાક જે છે તેને બગા બગાડ થવાની શક્યતા છે પણ ત્રેવીસ સપ્ટેમ્બરથી લગભગ ગરમીમાં વધારો થશે અને આ જે આ જે ગરમી જે છે એ લગભગ નવેમ્બરના પહેલાં પહેલાં ત્રેવીસ સપ્ટેમ્બરથી ત્રેવીસ ઓક્ટોબર આસપાસનો ગરમી નું જોર વધારી રહ્યા છે અને આ ગરમીના કારણે જે ખેતરમાં પડેલા પાસરા જે પાસરાઓ છે એમાં જીવ ઝેરી જીવજંતુ પડવાની શક્યતા રહે છે તેરમી તેરમી સપ્ટેમ્બર પછી જે વરસાદ આવશે એ કૃષિ પાકો માટે સારું રહેશે પાંચ થી આઠ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં એક થી ચાર વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટો છે વરસાદ એ મારો અનુમાન છે જે તારીખ આઠ થી તેર તારીખે વરસાદ રાજકોટ જામનગર ભાવનગર અમરેલી ગુજરાતની અંદર વરસાદ સારો થાય તો અતિ ભારે વરસાદ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે નદી નાળામાં નવા નીર આવશે એ શ્રાવણ મહિનાની અંદરના ઓગસ્ટની અંદર પણ સારો વરસાદ હજી પણ થશે તો સારો તેવું મારું પૂર્વ અનુમાન છે અત્યારે અશ્લેખા નક્ષત્ર ઘણા ખેડૂત માટે એક સાવચેતના છે કે તમે ખેડૂત માટે દવા છે ખેતીની અંદર છાંટવા જાઓ

તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અઠ્યોતેર પોઈન્ટ નવ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં સિઝનનો પચાસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા વરસાદ નોંધાયો છે સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં અડતાળીસ પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ નોંધાયો છે ગુજરાતના સિઝનમાં ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં સિઝનનો સો ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે તો સાત જિલ્લામાં સિઝનનો છોતેરથી સો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે બાર જિલ્લામાં સિઝનનો એકાવનથી પંચોતેર ટકા સુધીનો વરસાદ અગિયાર જિલ્લામાં સિઝનનો છવ્વીસથી પચાસ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં તમામ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ પચીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તો ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે અને શું હતી ગુજરાતની પરિસ્થિતિ તે આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ક્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ક્યાં ઓછો વરસાદ નોંધાયો છે તો જે પ્રકારથી અત્યારે આપ જોઈ રહ્યા છો પૂર્વ મધ્યમાં અડતાળીસ પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં પચાસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા વરસાદ નોંધાયા છે સિઝનનો વરસાદ અત્યારે આપ જોઈ રહ્યા છો આ ચોમાસાનું સૌરાષ્ટ્રમાં સારો એવો અઠ્યોતેર પોઈન્ટ નવ ટકા વરસાદ જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં બ્યાસી પોઈન્ટ ચોવીસ ટકા તો કચ્છમાં છ્યાસી પોઈન્ટ અડસઠ ટકા વરસાદ નોંધાયો છે એટલે કે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ તેના કરતાં ઓછો ઉત્તર ગુજરાતમાં અને પૂર્વ મધ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે જે સિઝનના વરસાદના આંકડા અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતમાં બ્યાસી પોઈન્ટ ચોવીસ ટકા કચ્છમાં છ્યાસી પોઈન્ટ અડસઠ ટકા વરસાદ તો સૌરાષ્ટ્રમાં અઠ્યોતેર પોઈન્ટ નવ ટકા ઉત્તર ગુજરાતમાં પચાસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા સૌથી ઓછું પૂર્વ મધ્યમાં અડતાળીસ પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ અત્યાર સુધી સિઝનમાં નોંધાઈ ચૂક્યો છે તો જે પ્રકારથી અત્યારે આપ જોઈ રહ્યા છો સિઝનનો આ જે વરસાદ છે ક્યાં કેટલો વરસાદ હવે વાત કરી લઈએ કે ક્યાં યલ્લો એલર્ટ છે ક્યાં ઓરેન્જ એલર્ટ છે અને ક્યાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટમાં જે પ્રકારથી આપ જોઈ શકો છો કે છોતેરથી સો ટકા સુધીનો વરસાદ છે ને યલો એલર્ટમાં એક્યાવનથી પંચોતેર ટકા તો ડાંગ માટે યલો એલર્ટ છે નર્મદા માટે યલો એલર્ટ છે વડોદરા આણંદ ખેડા સાબરકાંઠા મહેસાણા ભાવનગર અમરેલી રાજકોટ જામનગર અને મોરબી આ તમામ વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે એટલે કે એકાવનથી પંચોતેર ટકા સુધી વરસાદ તો બીજી તરફ છોતેરથી વધુ ટકા વરસાદ જે છે તે ઓરેન્જ એલર્ટમાં છે જેમાં ભરૂચનો સમાવેશ સુરત તાપી નવસારી વલસાડનો સમાવેશ થાય છે બીજી તરફ કચ્છ અને ભુજ માટે પણ ઓરેન્જ એલર્ટ છે તો ગીર સોમનાથ માટે પણ ઓરેન્જ એલર્ટ છે રેડ એલર્ટની પણ વાત કરી લઈએ તો દ્વારકા પોરબંદર જૂનાગઢ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના કુલ બસો સાત ડેમમાં ઓગણસાહીઠ પોઈન્ટ છત્રીસ ટકા જળસંગ્રહ છે હાલ ગુજરાતના સુડતાળીસ ડેમો સંપૂર્ણ ભરાયેલા છે સૌથી વધુ સૌરાષ્ટ્રના એકસો એકતાળીસમાંથી ચોત્રીસ સંપૂર્ણ ભરેલા છે તો દક્ષિણના એકત્રીસમાંથી સાત સંપૂર્ણ ભરેલા ડેમ છે તો કચ્છના વીસમાંથી છ ડેમ સંપૂર્ણ ભરેલા છે ઉત્તર મધ્યના એક પણ ડેમ સંપૂર્ણ ભરેલા નથી સૌથી વધુ જળ સંગ્રહ દક્ષિણના ડેમોમાં દક્ષિણ ગુજરાતના ડેમમાં સિત્તેર પોઈન્ટ બત્રીસ ટકા જળસંગ્રહ છે તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતના ડેમોમાં જળસંગ્રહ છે ઉત્તર ગુજરાતના ડેમોમાં સૌથી ઓછો ચાર ટકા જળસંગ્રહ છે ઉત્તર ગુજરાતના ડેમો ખાલી ખમ છે એક પણ સંપૂર્ણ ભરેલો નહીં ખેડૂતોની સિંચાઈ માટે પડી શકે છે તકલીફ તો બનાસકાંઠાના દાંતીવાડામાં વીસ પોઈન્ટ સાત ટકા જળસંગ્રહ મહેસાણાના ધરોઈ ડેમમાં અડત્રીસ પોઈન્ટ પંચાણું ટકા જળસંગ્રહ છે તો ચોમાસાની પેટર્ન છે તે બદલાઈ છે જે પ્રકારથી આપ જોઈ શકો છો કે કયા ડેમોની કેવી સ્થિતિ ઉત્તર ગુજરાતમાં અઠાવીસ પોઈન્ટ ઓગણ ચાલીસ ટકા ભરેલા છે કુલ ઓગણસાહીઠ પોઈન્ટ છત્રીસ ટકા ગુજરાતના ડેમોની પરિસ્થિતિ અત્યારે આપ જોઈ રહ્યા છો જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના ખાલીખમ થઈ ગયા છે ડેમો દક્ષિણ ગુજરાતમાં તો પણ સારી પરિસ્થિતિ છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે પણ ઘણા બધા ડેમ એવા છે કે જ્યાં ખૂબ જ ઓછું પાણી જોવા મળી રહ્યું છે તો ક્યાંક ધમધોકાર તો ક્યાંક કોરા ધાકોર જેવી પરિસ્થિતિ આનંદો સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નર્મદા ડેમની સપાટી એકસો પચીસ પોઈન્ટ મીટર પર પહોંચી છે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટી વધી છે તો ત્રાણું હજાર ત્રણસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઓગણચાળીસ હજાર સાતસો પાંચ ક્યુસેક જાવક ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ અડસઠ મીટર છે નર્મદા ડેમ સંપૂર્ણ સપાટીએ ભરવામાં ચૌદ મીટર જ બાકી રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઉકાઈ ડેમમાં સતત આવક મહારાષ્ટ્રના હથનૂર પ્રકાશા ડેમમાં છોડાઈ રહ્યું છે પાણી હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો તેત્રીસ પોઈન્ટ એકસઠ ફૂટ પર છે ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ પર છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટ છે જ્યારે પાણીની આવક બાણું હજાર સાતસો નેવું ક્યુસેક અને જાવક છ હજાર એકસો સિત્તેર ક્યુસેક છે તો ડોસવાડા ડેમ ભયજનક સપાટીએ છે ડોસવાડા ડેમની સપાટી ચારસો પાંચ ફૂટ છે અને ભયજનક સપાટી ચારસો પાંચ ફૂટ છે તો ઉપરવાસમાં ભારે વરસાદ ઉકાઈમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે ડેમની સપાટી ત્રણસો તેત્રીસ પોઈન્ટ એકસઠ ફૂટ અત્યારે આપ જોઈ રહ્યા છો સરદાર સરોવર ડેમ અને બીજી તરફ ઉકાઈ ડેમ ડોસવાડા ડેમ ભયજનક સપાટીએ છે એકસો પચ્ચીસ પોઈન્ટ અઠ્યોતેર મીટર જ્યારે ત્રણસો તેત્રીસ પોઈન્ટ એકસઠ ફૂટ સરદાર સરોવર અને ઉકાઈ ડેમની જે સપાટી છે એટલા ફૂટ વધારો તેમાં જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદની વચ્ચે પાણીની પણ આવક નોંધાઈ રહી છે સરદાર સરોવર અને ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉકાઈમાં સતત પાણીની વધતી આવક જોવા મળી રહી છે ડેમની સપાટી ત્રણસો તેત્રીસ પોઈન્ટ એકસઠ ફૂટ પર જ્યારે ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે મહારાષ્ટ્રના નાસિકમાં લૂંટારુઓ બેફામ બન્યા છે થોડા દિવસે લૂંટ કરીને થઈ ગયા ફરાર મહિલાના ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થયા છે લૂંટની આ ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લૂંટારુ પહેલા મહિલાની આસપાસ ઘૂમી રહ્યા છે મહિલાને શંકા ન જાય તે માટે ફોન પર વાત કરવાનું નાટક પણ કરે છે અને તક વળતા મહિલાના ગળામાંથી ચેન આંચકી લે છે આ દરમિયાન અન્ય એક લૂંટારુ બાઇક લઈને તેની રાહાય ઉભો હોય છે અને લૂંટ કરીને બંને લોકો બાઇક પર ફરાર થઈ જાય છે તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કઈ રીતે થોડા દિવસે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી સોશિયલ મીડિયામાં ભ્રામક પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રશાંત દલવાડીની અટકાયત કરી છે પ્રશાંત દલવાડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો વીડિયો ચીનના તૂટેલા રસ્તાના વીડિયોને ગુજરાતનો બતાવીને વાયરલ કર્યો હતો ફરિયાદ દાખલ થતાં આરોપીએ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી તો ભ્રામક પોસ્ટથી ગેરમાર્ગે દોરનારની અટકાયત કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે પ્રશાંત દલવાડીની અટકાયત કરી છે તો સોશિયલ મીડિયા પર ફેક વિડિયો પોસ્ટ કર્યો હતો ચીનના તૂટેલા રોડના વીડિયોને ગુજરાતનો બતાવ્યો હતો તો ભ્રામક પોસ્ટથી ગેરમાર્ગે દોરનારની અટકાયત જના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલા લેવામાં આવશે મહાનગરપાલિકા સુધી કેટલી ફાઇલો હતી મેં આપને જણાવી દીધું કે ચાલીસેક જેટલી ફાઇલો રજીસ્ટરો અને એમબી ત્યાંથી મળી આવેલી છે એ જે વિભાગનો હવાલો સંભાળતા હતા રાજીનામું મંજૂર થયા પહેલા એ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે બાકી શા માટે ત્યાં આગળ ગયેલી હતી એ તપાસનો વિષય છે એ તપાસના અંતે એ જરૂર ખ્યાલ આવશે અમને કે કેવા સંજોગોની અંદર લઈ જવામાં આવી છે હેતુ શું હતો અને એમાં કંઈ પણ ગેરકાયદેસર થયેલું હશે અથવા મર્યાદા બહારનું કોઈ કૃત્ય થયેલું હશે તો જરૂર નિયમ અનુસારની સામે આપણે શું છે સામાન્ય રીતે રાજીનામું આપી દીધા પછી મહાનગરપાલિકાના કાર્યને લગતી ફાઇલોમાં એમની કોઈ સત્તા મર્યાદાઓ રાજીનામું મંજૂર કરેલા અધિકારીની ન હોઈ શકે એટલે ફાઇલો ઉપર કોઈ નિકાલ કે નિર્ણય કરવાના અધિકારો રહેતા નથી કે કીધું કોણ લઈ ગયેલું હશે એ હાલ તપાસનો વિષય છે નિવેદનો લેવામાં આવશે તપાસનું કેમ કોણ લઈ ગયેલું છે એ તો આપણને ખબર જ છે શા માટે લઈ ગયેલું છે એની તપાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે કે ભાઈ કેવા સંજોગોમાં ત્યાં આગળ ફાઇલ લઈ લઈ જવા માટેનો હેતુ શું હતો સીસીટીવી ફૂટેજ છે એની પણ અમે મેળવીશું નકલ સીસીટીવી ફૂટેજ ને ગઈકાલે ફાઇલો બરામદ કરેલી છે હજુ ફૂટેજ ને આ બધું લેવા માટેની કાર્યવાહી આપણે ચાલુ છે મેં આપને કીધું તપાસ કર્યા પછી જે જવાબદાર હશે રાઈટ એ કેવા સંજોગોમાં લઈ ગયેલા હતા કોના કહેવાથી લઈ ગયેલા હતા એ બધાની સામે કાર્યવાહી થશે ગુજરાતમાં દસ આઈએસ અધિકારીઓની બદલી સાબરકાંઠા પોરબંદર નર્મદાના કલેક્ટર બદલાયા છે ભાવનગર મનપા કમિશનર પણ બદલાયા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા પોરબંદર અને નર્મદાના કલેક્ટર બદલાયા છે

તેવા અધિકારીઓની બદલી પહેલા લોટમાં આવી હવે બીજા લોટમાં જે બદલીઓ આવી છે પણ તે અન્ય ટુકડામાં આવી છે દસ જેટલા આઈએસ અધિકારીઓની બદલી આવી છે રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓના કલેક્ટર અને અન્ય મહત્વપૂર્ણ પદો પર નવા અધિકારીઓની નિમણૂક કરી છે જેમાં સૌથી મહત્વની નિમણૂક રતન કરતન ગઢવી ગઢવી છે જેઓ સમગ્ર શિક્ષા અભિયાનમાં ડિરેક્ટર હતા તેઓને ગાંધીનગરથી બદલીને સાબરકાંઠા કલેક્ટર અહેમતનગર કલેક્ટર તરીકે તેમને મૂકવામાં આવ્યા છે સુજીત કુમાર જે છે તેઓને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શ્વેતા તિવટીયા છે તેઓને ઉર્જા વિકાસ નિગમિટેડ વડોદરાને ડિરેક્ટર તરીકે નિમણૂક આપી કે લાખાણીને પોરબંદર થી બદલીને ડિરેક્ટર ઓફ લેબર ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવી છે એસ કે મોદીને ગાંધીનગરથી બદલીને નર્મદા રાજકોરના કલેક્ટર તરીકે તેઓને નિમણૂક આપવામાં આવી છે એનએન દવેને વલસાડ કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું બ્રેક માથે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો જિંદગીથી કંટાળી ગયેલો એક યુવક આપઘાત કરવા ગયો પરંતુ ખરા સમયે પોલીસ દેવદૂત બનીને પહોંચી અને યુવકને બચાવી લીધો આ ઘટના સુરતમાં બની જ્યાં પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં યુવકને આપઘાત કરતા પોલીસ અટકાવ્યો હતો યુવક આત્મહત્યા કરવા ઓવરબ્રિજ પર લટકી રહ્યો હતો આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તેમજ શી ટીમ ઓવરબ્રિજ પર પહોંચી ગઈ મામલે સુરત ઓળખાય છે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં બ્રિજ આવ્યા છે પણ યુવાનો હવે આ બ્રિજ પરથી જિંદગી કંટાળી આપઘાત કરવા પહોંચતા હોય છે આવી જે ઘટના

તો ગીર સોમનાથમાં સિંહોના લટાર મારતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક વીડિયો સામે આવ્યો જોકે આ વીડિયોમાં એક નહીં પણ એક સાથે દસ સિંહોનું ટોળું દેખાયું પાંચ માદા સિંહ અને પાંચ સિંહ બાળ મળીને કુલ દસ સિંહો મોબાઈલ કેમેરામાં કેદ થયા ટ્રેક્ટર લઈને જતા ખેડૂતને રસ્તા પર સિંહનો ભેટો થયો સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે તો એક સાથે દસ સિંહોનું ટોળું જોવા મળ્યું જેમાં પાંચ માદા સિંહ અને પાંચ સિંહ બાળ જોવા મળ્યા આ તરફ સાણંદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુઓએ અડિંગો જમાવી રાખ્યો છે ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે માત્ર દિવસે જ નહીં એક તરફ આંખલાનો જાફરાબાદમાં શિકારની શોધમાં સિંહ નીકળ્યો તો એક તરફ કુંખાર દીપડો છે અમરેલીમાં તે પકડાયો છે જે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે તો બીજી તરફ ગામમાં સિંહના ધામા જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારમાં ચાર પગનો આતંક

સકંજામાં આવી ગયો બીજી તરફ બે સ્થળોએ સિંહોના આટા ફેરા દેખાયા અમરેલીના જાફરાબાદમાં શિકારની સાણંદમાં રખડતા ઢોરનો આતંક રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુઓએ અડિંગો જમાવી રાખ્યો છે ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે માત્ર દિવસે જ નહીં રાત્રે પણ રસ્તાએ રખડતા ઢોરે બાંધમાં લીધા છે દિવસ રાત રોડ રસ્તા પર રખડતા પશુને કારણે લોકોને અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે સ્થાનિક વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તો રખડતા પશુ બાબતે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે